રેડિયો તરાનાના સાંભળનારા ગુજરાતી સાંભળનારાઓ માટે એક બહુ સરસ તક, કારણ કે કેવા આર્ટિસ્ટ જે વર્લ્ડ વાઇડ ફેમસ છે અને એટલા વ્યસ્ત રહ્યા છે. વર્લ્ડ વી વ એટલે વિનોદભાઈ, શ્રી વિનોદભાઈ સ્વાગત કરું છું, કેમ છો? ધન્યવાદ હેમંતભાઈ, અને તરાનામાં આવવાનો ખૂબ આનંદ થયો. અને ખાસ શ્રોતાઓને મારે વિનંતી છે કે શુક્રવારનો જે પ્રોગ્રામ આપણો ડાયરાનો છે હેમંતભાઈ, તો એમાં ઘણી વખત લોકો એવું સમજતા હોય છે કે ડાયરામાં એકદમ ધબધબાટી બોલાવતો હોય છે અને અડધું અમને સમજાતું નથી. પણ હું 30 વખત અમેરિકા ગયો તો ત્યાંના લોકોને એમ થયું કે વિનોદભાઈ તમે જે સ્ટાઇલથી ડાયરો કરો છો એ અમને વધારે ગમે છે. કે પ્રિય શ્રોતાજનો, એમાં એક કોઈ પંક્તિ કે એક કોઈ ભજન ગીત લોક ગીત કે કંઈ પણ એવું નહીં હોય કે જેમાં તમને સમજણ નહીં પડે. આઈ એક્સપ્લેન કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ સોંગ, ધીસ લોકગીત. એટલે પ્રિય શ્રોતાજનોને મારી વિનંતી છે કે તમે એક વખત ઓડિયન્સ હોલ સુધી આવો, પછી તમને બેસાડવા કેમ અને કેમ તમે મારા સાથે મનથી જોડાઓ એ મારી ફરજ છે. અને હું પ્રયત્ન એ કરીશ કે તમે આવ્યા તો હશો જ, પણ મન સાથે મારી સાથે યાત્રામાં તમે જોડાઓ. અને એ માટે મારે શું કરવું જોઈએ હું કરીશ, અને તમારા નિર્મળ મન લઈને તમે ખુશખુશાલ સાથે આવજો તો ખરેખર સંગીતની, એટલે મારે તમને સંગીતથી સમાધિ સુધી લઈ જવા. બિલકુલ, અને સાથે સંગીતકારો પણ આવ્યા છે. હા, જે બહુ મારી સાથે ત્યાં આકાશવાણી રાજકોટના દિનેશ ગઢવી છે તબલા પ્લેયર, અને ઇલેક્ટ્રિક ટાઇસોકોટો પર અભય વ્યાસ છે, ઇઝ અ વેરી ગુડ બેન્જો વાદક. એટલે બંને આર્ટિસ્ટો પણ મારી સાથે છે, એટલે તમને ખૂબ આનંદ આવશે. અને ફિકલિંગ કન્વેન્શન સેન્ટરમાં 6:30 વાગે શુક્રવારે રજા છે, એટલે ટ્રાફિક નહીં રહેશે અને મોડા પહોંચવાની કોઈ આશા જ નથી રાખતા. અને વિનોદભાઈ પણ જાણે છે કે 6:30 જો તમે આવી જાઓ તો પછી તમને ખૂબ લાવો મળે, નહીં તો પછી એમ ના થાય કે તમે મોડા પહોંચો અને વિનોદભાઈ ને નેક્સ્ટ ડે પાછું અમે મોકલવાના નથી. એટલે રાતના મોડે સુધી ફિકલિંગ કન્વેન્શન સેન્ટરમાં $15ની ટિકિટ છે. વિનયભાઈને ફોન કરજો, ફેસબુક પર શેર કરજો, બધાને કહેજો કે લુક આપણા ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર આવ્યા છે, જે આપણી સંસ્કૃતિ સભ્યતા લઈને આવ્યા છે, આપણે સૌ મળીને એમને જોઈશું તો મજા આવશે. કારણ કે અહીંયા ઓકલેન્ડમાં આપણે ડ્રામા અને ગરબા ને બધું કરીએ છીએ, પણ વિનોદભાઈ ગરબાથી લઈને લોકગીત અને ગુજરાતી ગઝલ ગઝલ ભજન જોક્સ દ્રષ્ટાંત, એટલે વેરાયટી પ્રોગ્રામ કરીશું. એટલે તમને પ્રિય શ્રોતાજનો એક કહું, એક કેનેડામાં પ્રોગ્રામ હતો તો એક ભાઈ કહે કે વિનોદભાઈ તમારા પ્રોગ્રામ મજા ન આવી. તો મેં કીધું શું થયું, કે મારે બાથરૂમ જવું તું પણ ઊભો ન થઈ શક્યો, કે નેત્ર એમ થાય કે તમારી વાત વહી જશે. વેલ ધેર યુ ગો, કે આટલા વખત પછી 4 વર્ષ પછી વિનોદભાઈ ઓકલેન્ડ આવ્યા છે. અને શ્રી વિનય મહેતા એટલે જો ને આ વ વ વ આ વારસો જ કે લઈને આવ્યા છે. અમે વાતો કરતા રહીશું, પણ તમે વાતો સાંભળીને શેર કરો, બધાને બતાવો, અને બધા ફિકલિંગ કન્વેન્શન સેન્ટરમાં શુક્રવારે 6:30 વાગે આવી જજો. વિનોદભાઈ ખૂબ ખૂબ આભાર, અને પાછા મળતા રહેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.